डीसा શહેરમાંથી પસાર થતા ઈસ્ટ વેસ્ટ ગોલ્ડન કોરિડોર નેશનલ હાઈવે નંબર 27 પર અત્યારે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે। આ કામકાજને પગલે હાઈવેના મુખ્ય ટ્રાફિકને સર્વિસ રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેને પગલે હાઈવે પર અકસ્માતનો ભય વધી ગયો છે। કારણ કે ડીસા શહેરના એરપોર્ટ ચાર રસ્તા નજીક સર્વિસ રોડ પર મૂકવામાં આવેલા સ્પીડ બ્રેકર ઘસાઈ ગયા હોવાના લીધે અહીંથી પસાર થતા ભારે વાહનો ખૂબ જ ઝડપી ગતિ અહીંથી પસાર થાય છે અને ચાર રસ્તા નજીકથી રસ્તો ઓળંગતા લોકોના જીવ પર મોટું જોખમ ઊભું થયું છે। ત્યારે સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક અસરથી આ સર્વિસ રોડ પર સ્પીડ બ્રેકર મૂકવામાં આવે। અહીંયા દીપક ચોકડી, દીપક હોટલની ચોકડી, જલારામ મંદિર, ગાયત્રી મંદિર, રાજ મંદિર બધા જમ્પર તૂટી ગયા છે। પુલનું કામ ચાલુ હોવાથી બધા જ ભારે ઘાસમાં નીચે ચાલે છે અને અહીંયા જમ્પ તૂટી ગયા છે। અહીંયા નથી અકસ્માત થશે, કોઈ મરી જશે તો જવાબદાર કોણ? હાઈવે ઓથોરિટી રહેશે કે નગરપાલિકા રહેશે? જે બી હોય તે તાત્કાલિક ધોરણે આ જમ્પ નાખે અને લોકોનો જીવ બચાવે।